હવે આગળ વાત કરીએ તો કેશોદની કેશોદ ચોકડી પર સ્પીડમાં આવતા જતા વાહનોને લઈને સ્થાનિકો દ્વારા સ્પીડ બ્રેકર બનાવવા માંગણી કરી. આજે જેડેસ ટીવીના માધ્યમથી હું અશોક પરમાર, અમારું સર્જન ફાઉન્ડેશન પરિવાર વતી સર્વે જાતિ ધર્મના લોકોને ગુરુવારથી શરૂ થતા દિવાળી અને નવા વર્ષના અભિનંદન પાઠવું છું. સાથે દરેકને, દરેક જાતિના લોકોને નવા વર્ષમાં સુખ સમૃદ્ધિ નિરોગી જીવન પ્રભુ અર્પે એવી પ્રાર્થના કરું છું. અત્યારે કોરોનાની આટલી મહામારી ચાલી રહી છે વૈશ્વિક ધોરણે, ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે નવું વર્ષ આપણું કોરોનામાંથી આપણે મુક્ત થઈએ. દરેક વ્યક્તિના ધંધા, રોજગાર, નોકરી જે અત્યારે રોજગારીની રીતે ઘણું ધીમું થઈ ગયું છે, તેમાં ફરીથી આપણું આખું જનજીવન રાબેતા મુજબ થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે દરેકને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. હેપી દિવાળી એન્ડ હેપી ન્યુ યર. જૂનાગઢ જિલ્લાના માંગરોળના કેશોદ ચોકડી પર એક તરફ સોમનાથ દ્વારકા હાઈવે પસાર થાય છે, બીજી તરફ માંગરોળ શહેરથી જૂનાગઢ તરફ જવાનો મુખ્ય રસ્તો આવેલો છે, જેથી સતત ટ્રાફિક આ ચોકડી પર સર્જાય છે અને ફૂલ સ્પીડમાં આવતા વાહનોને લીધે ક્યારેક નાના મોટા અકસ્માતો પણ બનતા હોય છે. પૂરપાર ઝડપે આવતા વાહનોને લઈ સ્થાનિકોએ ખૂબ જ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાઈવે ઓથોરિટી દ્વારા આગર કામના ચોકડી તેમજ જેતખમ ચોકડી પર વાહનોની ગતિ કંટ્રોલ કરવા માટે સ્પીડ બ્રેકરો મૂક્યા છે, જેથી કેશોદ ચોકડી પર પણ સ્પીડ બ્રેકરો મૂકવામાં આવે તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે. જીતુ પરમાર, જેડેસ ટીવી, માંગરોળ. નમસ્કાર. જ્ઞાન યુગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ પ્રાંતિજ સંચાલિત ચિત્રણી નર્સિંગ કોલેજ, ચિત્રણી ફિઝિયોથેરાપી કોલેજ, ચિત્રણી નર્સિંગ સ્કૂલના ટ્રસ્ટી તરીકે હું પટેલ અરવિંદભાઈ ખોડીદાસ આપ સૌ સાબરકાંઠા અને રાજ્યના સૌ નાગરિકો, યુવાનો, માતાઓ, ભાઈઓ, બહેનો સૌને આવનારી દિવાળીના તહેવારોની શુભેચ્છાઓ પાઠવું છું અને વર્ષ 2020-21નું નૂતન વર્ષ આપ સૌને ખૂબ ફળદાયી, લાભદાયી નીવડે તે માટે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરું છું અને આપ સૌને અભિનંદન આપું છું. હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાંથી ભગવાન આપણને સૌને બચાવે, સૌની તંદુરસ્તી સારી રહે એવી પણ ભગવાન શિવજીને હું પ્રાર્થના કરું છું અને આપ સૌને મારી અને વિનંતી કરું છું કે અમારી ચિત્રણી નર્સિંગ કોલેજ અને અન્ય સંસ્થાઓમાં આપના વિદ્યાર્થીઓને, આપના બાળકોને, આપના સંતાનોને દાખલ કરી એના અમારી ઉત્તમ અભ્યાસક્રમની આ જે સંસ્થા છે એનો સૌ લાભ લે અને બાળકો પોતાના આત્મનિર્ભર બની શકે તેવું સારું શિક્ષણ લે, એટલા માટે આપ સૌનો સહકાર હું ઈચ્છું છું. જય હિન્દ, જય ભારત. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર
અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.